નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં વધુ એક વખત બુટલેગરની ચાલાકીને પીસીબીની ટીમે ઊંધી પાડી દીધી છે. પીસીબીની ટીમે બાતમીના આધારે ચાણી વિસ્તારમાં રેડ કરી હતી, જેમાં કાર સહિત બે લોકો મળી આવ્યા હતા. દારૂની તપાસ કરતા બુટલેગરે કારના એન્જિન અને બોડી પાર્ટ્સમાંથી એક પછી એક દારૂની બોટલો કાઢવાનું શરૂ કર્યું હતું, જેને લઈને પીસીબીની ટીમ આશ્ચર્યમાં મુકાઈ છે. આ મામલે ચાણી પોલીસ મથકમાં પ્રોહિબિશનના કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, તો એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પીસીબીના જવાનો પણ આશ્ચર્યમાં મુકાયા કે આ કાર્યવાહીમાં એક કાર જપ્ત કરવામાં આવી હતી દારૂ છુપાવવા અંગે. બુટલેગરને પૂછતા તેને એસયુવી કારના એન્જિન અને બોડી પાર્ટ્સમાં છુપાવેલી ઇંગ્લિશ દારૂની બોટલો એક પછી એક કાઢવાનું શરૂ કર્યું હતું. આ જોતા જ પીસીબીના જવાનો પણ આશ્ચર્યમાં મુકાયા. આખરે આ મામલે બે આરોપીઓની અટકાયત કરવામાં આવી. મોહનસિંહ સામે 12 પોલીસ મથકમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. પીસીબીની ટીમે ઉપરોક્ત જે કાર્યવાહી છે તેમાં મોહનસિંહ, રણવીરસિંહ શેખાવત, ચિરાગ ઉર્ફે વિષ્ણુ શૈલેષભાઈ રાવણ તેની સામે ફરિયાદ દાખલ કરી છે, જ્યારે સોની જે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. મોહનસિંહની સામે 12 પોલીસ મથકમાં ગુના નોંધાઈ ચૂક્યા છે, જે પૈકી મોટાભાગના પ્રોહિબિશન સંબંધિત ગુના છે. તો કાર્યવાહીમાં પીસીબીની ટીમે 1.37 લાખની વિસ્કી અને બિયર સહિત 7.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.